આગળ વાત કરીએ સરકારની ગાઈડલાઈન અનુસાર 15 ઓગસ્ટથી સિનેમા ઘર અને મલ્ટીપ્લેક્સ ખુલવા જઈ રહ્યા છે ત્યારે ભાવનગરમાં મલ્ટીપ્લેક્સ સિનેમા ઘર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે સિનેમા ઘરમાં ક્ષમતા કરતા 50% લોકોને જ બેસાડવા તેમજ સેનિટાઈઝર સહિતની વ્યવસ્થા કરવામાં આવી જો કે હાલ નવા પિક્ચરો રિલીઝ થયા નથી પરંતુ જૂના મૂવી સાથે સિનેમા ઘરવાળા પોતાના 6 માસથી બંધ પડેલા સિનેમા ઘરોનો પ્રારંભ કરશે सैनिटाइजर मास्क थर्मल गन और ज्या ज्या सोशल डिस्टन्सिंग जे कई अपने पोस्टर के जे कई लगाड़ना हो बधुज कम्प्लीट करूँ एक सीट छोड़ी अमे एक सीटनी अंदर पर लेबल मरेला है जेथी करीने सोशल डिस्टन्सिंग रहे ये माटे संपूर्ण तैयारी सिनेमा मैनेजमेंट तरफ थी अमे संपूर्ण कर लीधेली है सरकार की गाइडलाइन मुजब कोरोना वायरस की महामारी ने छेल्ला 6 मासथी लॉकडाउन आपवामां आव्युं हतुं ज्यार बाद અનલોકમાં એક પછી એક વેપાર ધંધા ખોલવાની શરૂઆત થઈ ગઈ છે આગામી તારીખ 15 સરકાર દ્વારા સંભવિત મલ્ટીપ્લેક્સને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે ખાસ જોશું તો આ છે ભાવનગરનું મલ્ટીપ્લેક્સ કે જ્યાં હાલ મલ્ટીપ્લેક્સ ધારક દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી ચૂકી છે આ હાલ જોવા જઈએ તો જે મેક્સેસ મલ્ટીપ્લેક્સ છે તેના ઓનર દ્વારા જોઈ તો તમામ પ્રકારની જે તૈયારીઓ છે કસ્ટમર અંદર આવે તેના માટે હાથ સેનિટાઈઝર કરવા થર્મલ ગનથી ચેક કરવું તેમજ આગળ જે છે સેનિટાઈઝર મશીન પણ લગાવવામાં આવ્યું છે જેથી કરીને પોતે સંપૂર્ણપણે સેનિટાઈઝ થઈ શકે બીજી તરફ અંદર જોવા જેવી સિનેમા હોલની અંદર તો જે સીટો છે તેમાં પણ 50% સીટ જ રાખવામાં આવી છે ત્યારે એક તરફ જોવા જઈએ તો જે સીટ છે તેની વચ્ચે એક સીટ રાખીને એક સીટ પર લોકોને બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કેન્ટીનની વાત કરવા જઈએ તો કેન્ટીનમાં પણ હાલ જે નાસ્તો છે તે તમામ પેકિંગ જે સરકારની ગાઈડલાઈન અનુસાર કરવામાં આવશે અને સંપૂર્ણપણે હાલ જોવા જઈએ તો સરકારની ગાઈડલાઈન અનુસાર મલ્ટીપ્લેક્સ ધારકો દ્વારા મલ્ટીપ્લેક્સ શરૂ કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી ચૂકી છે અલ્પેશ ડાભી મંતવ્ય ન્યૂઝ ભાવનગર